કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 6 ભણીશું, નર્મદા મૈયા. એનો ભાગ 1 આપણે ભણી ચૂક્યા છીએ અને આજે ભાગ 2 ભણવાનો છે. ભાગ 1 માં આપણે ઘણું બધું શીખ્યા હતા. નર્મદા નદી છે, આપણી જીવાદોરી છે, એમાં ઘણા બધી જગ્યાએ આપણે યાત્રા કરી હતી, ઘણી જ નર્મદાનો અર્થ સમજ્યા હતા, રેવા કોને કહેવાય તે સમજ્યા હતા. છતાં આપણે એક પેરેગ્રાફ આગળ વાંચી લઈએ જેથી તમને બધાને યાદ આવી જાય. લો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેટાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગ્યા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત રહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ. પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકુદ કહે છે કે પર્વતો એટલા બધા નજીક છે કે જાણે એકબીજા સાથે વાતચીત કરતા હોય એવું આપણને લાગતું હતું અને આને બંદરકુદ કહેવામાં આવે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે, એટલા માટે એને બંદરકુદ કહેવાય છે કે વાંદર છે, વાંદરા છે, એક પર્વત પરથી બીજા પર્વત પર ને પર્વત પાછા આ પર્વત પર કુદાકુદ કર્યા કરે છે, એટલા માટે એને બંદરકુદ કહેવામાં આવે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી આ પર્વત પાછા આ પર્વત પર વાંદરા કુદાકુદ કર્યા કરે, વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરાકુદ. કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંયાથી કુદાવી જતા ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે કેટલા મંદિરો બધા કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર કે અહીંયા જૂના જમાનાની વાત છે કે સુરવીર સૈનિકો છે એ પોતાના ઘોડા અહીંયાથી કુદાવીને જતા હતા અને ત્યાં 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર પણ આવેલું છે અને નર્મદા મૈયાના કિનારે ઠેર ઠેર કેટલા બધા મંદિરો છે. હવે અહીંયાથી શરૂઆત કરીશું આપણે. હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? કે નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફનો વરસાદની વાત કરી છે, મુશળધાર વરસાદ પડે તેને આપણે શું કહીશું? તો ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા, એને કહેવાય છે ધુવાધાર. આ એક શબ્દ એક પ્રશ્નમાં જે એક વાક્યનો પ્રશ્ન જવાબ આવે એમાં પૂછાઈ શકે છે ધુવાધાર એટલે શું? તો ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે, ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે. ઊંચા પર્વત પરથી નીચે શિલાઓ, શિલાઓ એટલે પથ્થર, તો પથ્થર ઉપર ધોધ પડે છે. આ ફેણથી ભરેલા સફેદ પાણી ઉછળે ને એનાથી આસપાસ જેટલા બધા એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ કે જાણે ધુમાડો જ જોઈ લો, કે ફૂલ ફોસમાં ફૂલ પાણીના જથ્થા સાથે પાણી ભરતું હોય નીચે કે પહાડોમાં પર પથ્થર ઉપર તો જાણે ફીણ ફીણ સાબુ વાળું પાણી હોય, પાવડર વાળું એવું લાગે ફીણ ફીણ, અને એનાથી બધા કે ઝીણા ઝીણા બિંદુઓ આપણા ઉપર આવે છે, વાછટ કહીએ છીએ આપણે આપણી ભાષામાં, કે જાણે તે જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય, કેટલું સરસ દ્રશ્ય છે. આમ તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો, કે તડકો હોય તો આપણે મેઘધનુષ્ય પણ જોવા મળે છે અને પાણીની ગર્જનાનો અવાજ, જે પાણીનો અવાજ આવે છે જાણે સિંહ ગર્જના કરતો હોય એવો અવાજ આપણને સમજાય છે, દેખાય સંભળાય છે. તમે કોઈ ધોધ પર કે કોઈ ક્યાંય તમે ગયા હશો દરિયા કિનારે તો તમને ત્યાં વરસાદ તો ઠીક છે, પણ જે તમે દરિયા કિનારે પાણીના મોજાનો અવાજ આવે એ તમે સાંભળશો તો તમને લાગશે કે કોઈ ગર્જના કરી રહ્યું હોય તેવો અવાજ આવે છે. આજુબાજુ ખુલ્લા પ્રદેશ, આગળનો આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે, કે આજુબાજુ ખુલ્લા પ્રદેશ છે અને આગળ જશો તે પાણીનો પ્રવાહ છે, જે પ્રવાહ છે એ સહેજ ધીમો પડી જશે, એની ગતિ થોડી ધીમી થઈ જશે. આ પથ્થર શંખ જીરુના સફેદ સુવાળા પથ્થર છે. થાય કે થોડા વીણી લઈએ, હવે થોડીક ઝડપ કરીશું ને,
કે સંઘ જીરું તમે કદાચ રેતીમાંથી નદી કિનારે કે દરિયા કિનારે કે તમારા કઈ આજુબાજુ કદાચ કોઈ મકાનનું કામ ચાલતું હોય રેતી આવી હશે એમાં શંખ હશે નાના નાના તમે કદાચ જોયા હશે તો એ શંખ જીરું વાળા સુવાળા પથ્થર જે મંદિરમાં મોટો શંખ વગાડવામાં આવે છે એવો જ આ નાનો શંખ હોય છે આપણને એવી ઈચ્છા થાય કે લાવ થોડા વીણી લઈએ હવે થોડીક ઝડપ કરીને આગળ જઈશું ઈટા રસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે ધ્યાન રાખીને પગ મૂકવો પડે પણ આપણે તો પંખીની પાંખે ઊંચી પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ કે આપણે પંખીની પાંખે ચાલવાનું છે ઝડપથી અને પંખીની પાંખે ઉડવાનું છે એટલે આપણે પગ મૂકવાની કોઈ બીક નથી કે આપણા પગમાં વાગી જશે એવી કોઈ ટેન્શન નથી વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા હા કે હવે આપણે ગુજરાતમાં આવી ગયા ઘણે સુધી તો નર્મદા મધ્ય પ્રદેશ અને ગુજરાતની સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે કેવડિયા નજીક ગોરા ગામે સુરપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરીને આગળ ચાલીએ પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ હવે કેવડિયા કોલોનીની નજીક ગોરા ગામે સુરપાણેશ્વર મહાદેવનું મંદિર છે તો સુરપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરીને આગળ ચાલીએ એટલે કે ત્યાં દર્શન કરીને આપણે ત્યાંથી આગળ ચાલીશું અને પેલું દેખાય ત્યાંથી દેખાય છે કે ભરૂચ જિલ્લાનું નવા ગામ તે જુઓ ત્યાં વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ છે તમે કદાચ ગયા હશો સ્ટેચ્યુ ઓફ યુનિટી કહીએ છીએ જ્યાં સરદાર સરોવર છે ત્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે આમ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનની સિંચાઈનો પણ લાભ મળશે કે એ પાણીથી જળરાશિથી એ પાણીથી આપણા ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પાણી મળે છે કરોડો લોકોની તરસ છીપાય છે અને જમીનની સિંચાઈ માટે ખેતીવાડી માટે પણ એ પાણી આપણને ઉપયોગી મળે છે વિશ્વની સૌથી મોટી પોકેટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેક રાજસ્થાન સુધી પહોંચાડશે કે આપણે ત્યાંથી ક્રોકેટ અસ્તરવાળી પાકી નર્મદા જે નહેર કહેવામાં આવે છે એ બનાવવામાં આવેલી છે તમારા ગામડામાં બી તમે જોઈ શકો નહેર હશે જ્યાં ખેતીવાડી માટે પાણી આવતું હશે એવી નહેર આવેલી હશે તો એ નહેર જે છે એ નર્મદાના જળ છે ઠેઠ એટલે ઠેઠ એટલે છેક સુધી રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવેલું છે આમ આ નર્મદા નદીના ખંભાત અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે કે આ જે વરસાદના પાણી છે નર્મદા નદીના ખંભાતના અખાતમાં જે વ્યર્થ નકામા વહી જાય છે એનો સદઉપયોગ અહીંયા મનુષ્યએ કર્યો છે નમામિ દેવી નર્મદે કે નર્મદા દેવીને નમન કરીએ છીએ પ્રણામ કરીએ છીએ જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે બે બાજુ નર્મદા વચ્ચે કબીરવડ કે આજુબાજુ પાણી હોય અને વચ્ચે પાણી વગરનો એરિયા હોય એને બેટ કહેવામાં આવે છે તો કે નર્મદાએ બેટ બનાવી દીધો છે બંને બાજુ પાણી છે અને વચ્ચે શું છે કબીરવડ છે અહીં નર્મદા અહીંયા શાંત છે કે અહીં નર્મદાનું પાણી એકદમ શાંત છે વર્ષોથી વડવાઈઓ ફેલાવી ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે કે વર્ષોથી ત્યાં વડવાઈઓ છે થઈ ગઈ છે એક વડ હતો એની વડવાઈઓમાંથી ઘણા બધા વડ થઈ ગયા છે અને વડદાદા બની ગયા છે જાણે વડનો નાનો સરખું વન જોઈ લો કે જાણે એકલો વડનું વન હોય એવું આપણને લાગે છે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કદાચ તમે ફરવા ગયા હશો તો જોયું હશે કાં તો કોઈ ચિત્રમાં જોયું હશે પણ એ આપણે પુસ્તકમાં આપેલું છે તમે જોઈ શકો છો કવિ નર્મદે તો વળે ગાયેલું ભૂરો ભાષ્યો ઝાંકો દૂરથી ધુમ્મસે પહાડ સરખો એમ કહે છે ભૂરો વર્ષો એટલે તમારે ભૂરો દેખાય છે ઝાંખો દૂરથી ધુમ્મસ જેવો પહાડ સરખો દેખાય છે ધુમ્મસમાંથી ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે થાય છે ને કે અહીં રમવા રોકાઈ જઈએ પણ વડદાદા આગળ શાંત ને આજ્ઞાકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે સ્નાન કરીને આગળ વધો પણ જોજો હા જળ એ જીવન છે આપણે જળને સાચવીશું
તો જ જળ આપણને સાચવશે, ખરો ને? કે નર્મદા મૈયા આપણને લાડથી પ્રેમથી એવું કહેતા હોય, એવું લાગે છે કે બહુ સમય થઈ ગયો છે, તમે બહુ રોકાયા છો, કે સ્નાન કરીને આગળ વધો, ત્યાં નર્મદા નદીમાં સ્નાન કરો અને અહીંયાથી આગળ વધો. પણ એવું કહે છે, જોજો, ધ્યાન રાખજો કે જળ એ જીવન છે. જળ એટલે પાણી. પાણી આપણા માટે જીવન છે. આપણા જીવન જરૂરિયાત માટે, આપણા જીવવા માટે પાણી જરૂરી છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરો ને? કે આપણે પાણીને સાચવીશું તો જ પાણી આપણને સાચવશે. તો આપણે ચાલીએ. બેટને સામે છેડે, ઉપર સુકલ તીર્થ, આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને મળે. કે આપણે આગળ ચાલીશું, બેટને સામેના છેડે જવાનું છે. ત્યાં સુકલ તીર્થ છે, એ કુદરતનું એક બીજું સુંદર તીર્થ છે. કે અહીંથી થોડા આગળ જઈશું એટલે ભરૂચ નજીક એક નર્મદા સાગરને મળે છે. થોડા આગળ જઈશું ભરૂચની નજીક તો નર્મદા છે એક સાગરને મળે છે. અને દરેક નદી અંતે છેવટે સાગરને જ મળે. કેટલું બધું કૂદતીને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. કે આગળ કેટલું કૂદતીને દોડતી નર્મદા હતી, અહીં ધીમી પડે છે. પણ નર્મદા તે નર્મદા, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની. કે નર્મદા છે, બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ નહીં. સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ઘસે અને પછી તેમાં ભળી જાય છે. કે સાગરમાં જવા માટે પોતાનો ચીલો એટલે રસ્તો, પોતાનો રસ્તો બનાવતી જાય છે અને છેલ્લે સાગરમાં જઈને ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે તે જીવાદોરી છે. કે આપણી જીવવાની આશા છે. નર્મદા મૈયા એક લોકમાતા છે, લોકોની માતા છે. કે બધે બધાને પાણી પહોંચાડે છે. મોટી નદી છે, સુંદર નદી છે. અને આપણી જીવવાની આશા છે, જીવાદોરી છે. આપણે જીવનની દોરી છે. શું કહેવાય છે? જીવાદોરી. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. કે આપણને એવું થાય છે કે આપણે મોટા થઈશું, આપણે નરી આંખે નર્મદાનો પ્રવાસ કરીશું. અહીં આપણો પાઠ પૂરો થાય છે. ભાગ એક અને ભાગ બે બંને ભાગ પૂરા થાય છે. એનું તમને શબ્દ સમજૂતી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાની છે. બાજુના પેજે રૂઢિપ્રયોગો છે એ પણ તમારે તમારા નોટબુકમાં લખવાના છે. સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એકમાં પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો એ પણ તમારે તમારા નોટબુકમાં લખવાનો રહેશે. પ્રશ્ન બે, પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન ત્રણ, શબ્દની જોડણી સુધારો. સૌજી અહીંયા નૌકા વિહાર અણીદાર જે તમારે રસવાઈ દીધી ગઈ, કાનો માત્ર જે ભૂલ હોય એ તમારી જોડણી સાચી કરવાની છે. પ્રશ્ન ચાર, નીચેના શબ્દનો સામાનાર્થી શબ્દ લખો એ લખવાના છે. પ્રશ્ન પાંચમાં વિરોધાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન છ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રશ્ન સાત, વિચારીને લખો. પ્રશ્ન આઠ, ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. પ્રશ્ન નવ, વાક્યમાં પ્રયોગ કરો. પ્રશ્ન દસ, પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. અને પ્રશ્ન અગિયાર છે, શબ્દકોશ ક્રમમાં ગોઠવો. તો આ તમારો હોમવર્ક છે. પાઠ છ નો રૂઢિપ્રયોગ, શબ્દ સમજૂતી, સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આપણો પાઠ અહીં પૂરો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.